દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીમાંથી બનાવવામાં આવતા મેર મરાયા બનાવવાની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે. હિન્દુ શાસ્ત્રમાં સૌથી મહત્વના પર્વ એવા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ ગાળીને પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા માતા સાથે અયોધ્યા પરત આવ્યા હતા. તેમના પરત આવવાની ખુશીમાં આખી અયોધ્યા નગરીને દીવાની રોશનીથી ઝગમગતું કરવામાં આવ્યું. તેની ખુશીમાં સમગ્ર ભારતમાં દિવાળીના પર્વની રોશનીના તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેને લઈને અરવલ્લી જિલ્લાના પ્રજાપતિ પરિવાર આજે પણ કોળિયા અને મેર મરાયા બનાવવાની પરંપરા આજે પણ ચાલુ રાખી છે. મોડાસામાં પ્રભુદાસ પ્રજાપતિ સહિત અન્ય પ્રજાપતિ પરિવાર આજે પણ કોળિયા અને મેર મેરાયાને કાળી માટીને ચાકળા પર નિર્માણ કરી રહ્યા છે, જેને દિવાળીના દિવસે નાના બાળકો ઘરે ઘરે જઈને મેર મેરાયા પ્રગટાવી ઘી અને તેલ પુરાવે છે. એક પરંપરા મુજબ ભગવાન શ્રી રામ વનવાસમાંથી પરત આવતા હતા ત્યારે રોશનીના સંચાર માટે આ પરંપરા ચાલુ કરવામાં આવી હતી. આ પરંપરા આજે પણ નાના શહેરો તેમજ ગામડાઓમાં આજે પણ જીવંત છે, જ્યારે આ પરંપરા આજે મોટા શહેરોમાંથી લુપ્ત થતી જોવા મળી રહી છે. વર્ષો જૂની પરંપરાને આજે પણ પ્રજાપતિ પરિવારો કોડિયાઓ અને મેર મેરાયા જેવી માટીની વસ્તુઓ બનાવી વર્ષોની પરંપરાને જીવંત રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. તહેવાર આવે છે એ ટાઈમે જે મેરાયો બનાવવામાં આવે છે, આ મેરાયા નાના બાળકો ઘેર ઘેર લઈને જાય છે, તેમાં તેલ ઘી વગેરે પૂરવામાં આવે છે. આ જે પરંપરા બાપ દાદાઓને વખતથી આવે છે, અત્યારે ગામડામાં વધુ પડતું પણ ચાલી રહ્યું છે. શહેરોમાં ઓછું થયેલું છે, પરંતુ ગામડામાં ચાલુ છે, હાલ બી ચાલુ છે આવી પરંપરા. અને અમારો ગૃહ ઉદ્યોગ ચાલુ રહે એ પ્રમાણે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી. કેટલી લેવી છે?